તો એ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સેવા સદન ખાતે છેલ્લા 3 દિવસથી આતંક મચાવતો કપિરાજ આખરે પાંજરે પુરાતા કર્મચારીઓ સહિત તાલુકા સેવા સદનમાં આવતા અરજદારોમાં ખુશી જોવા મળી હતી. પ્રાંતિજ સેવા સદન ખાતે છેલ્લા 3 દિવસથી એક કપિરાજે આતંક મચાવ્યો હતો અને તાલુકા સેવા સદનમાં વિવિધ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા અહીં વિવિધ કચેરીમાં આવતા અરજદારો ઉપર અચાનક હુમલો કરી ભગાડતો કે પછી બચકા ભરતો હતો. તો પ્રાંતિજ મામલતદાર ભગોરા દ્વારા રેન્જ ઓફિસમાં જાણ કરાતા ઇન્ચાર્જ આર એફઓજી વિદેસાઈ તથા વનરક્ષક કે એસ સરવૈયા તાલુકા સેવા સદન ખાતે આવી કપિરાજને પકડવા પાંજરું મૂક્યું હતું અને તોફાની કપિરાજ પાંજરે પુરાવા અવનવી તરકીબો અપનાવવામાં આવી હતી અને આખરે 3 દિવસની મહેનત બાદ આજે સાંજે 5:30 કલાકે તોફાની કપિરાજ પાંજરે પુરાયો હતો. તો કપિરાજ પાંજરે પુરાતા કર્મચારીઓ સહિત તાલુકા સેવા સદનમાં આવતા અરજદારોમાં ખુશી જોવા મળી હતી. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. મામલતદાર સાહેબ દ્વારા 3-4 દિવસ પહેલાં અમારી રેન્જ ઓફિસે લેખિતમાં જાણ થતાં કે સેવા સદનમાં ઘણા સમયથી એક વાંદરો હતો જે તોફાન કરતો હતો, એટલે આ ફોરેસ્ટવાળાને જાણ થતાં અમે લોકો આવી અને સ્થળ તપાસ કરી અને જે પ્રાથમિક તારણ શોધ્યું અને પછી પાંજરાની વ્યવસ્થા કરી અને પાંજરો ગોઠવી અને 2-3 દિવસની જહેમત ઉઠાવી અને આજે અમને સફળતા મળી છે અને આખરે જે ધમાલ મચાવતો હતો એ વાંદરો આજે પાંજરે પુરાણો છે. વાંદરા ક્યાં મૂકવાના? હવે જંગલમાં મૂકી દેવાના.